સમાચારમાં વાત કરીએ મોરબીની, તો મોરબી વિસીપરા વિસ્તારમાં પીવાના પાણી સાથે ગંદુ પાણી ભળી જતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. મોરબીના વીસીપરા વિસ્તારમાં ગટરના ગંદા પાણી પીવાના પાણી સાથે ભરતા હોય જેથી નારાજ લતાવાસીઓનું ટોળું આજે પાલિકા કચેરીએ પહોંચ્યું હતું, જ્યાં હંગામો મચાવી ગંદુ પાણી પાલિકા કચેરીમાં ઢોળીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મોરબીના વીસીપરા વિસ્તારમાં દૂષિત પાણી વિતરણ કરવામાં આવતું હોય અને પીવાના પાણી સાથે ગટરનું પાણી ભરતું હોય જેથી લતાવાસી મહિલાનું ટોળું પાલિકા કચેરીએ ગંદુ પાણી લઈને પહોંચી હતી. જો કે રાબેતા મુજબ પાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર ઉપસ્થિત ના હોય જેથી ટોળું વેફર્યું હતું અને સાથે લાવેલા ગંદા પાણી પાલિકા કચેરીમાં જ ધૂળીને વિરોધ નોંધાવ્યો હતો અને પાલિકા કચેરીએ હંગામો મચાવતા થોડી વાર માટે અફરાતફરી મચી હતી અને અંતે પાલિકા દ્વારા ખાતરી મળી હતી પાઇપલાઇન રિપેરિંગ કામ પાણી પુરવઠા કચેરી હસ્તકનું હોય જેને જાણ કરી તાકીદે રિપેરિંગની ખાતરી મળતા હાલ મામલો થાળે પડ્યો છે. જો કે પાલિકા ખાતરી પાડશે કે આ ખાતરીનું ગાજર ચવાઈ જશે તે જોવાનું રહ્યું અને પાલિકામાં ટોળાના દ્રશ્યો ફરીથી સામાન્ય બની રહ્યા છે અને મહિલાઓ પ્રાથમિક પ્રશ્ને હલ્લાબોલ કરી રહી છે. ત્રણ ચાર મહિનાથી અમારે આવું ગટરનું પાણી આવે છે, કેટલા માણસો બીમાર પડી ગયા છે, કેટલા ઘરો ઘર બીમારી છે, બધા લોકો પાણીના બોટલો બિસ્લરીને લઈ ના શકે, તો અટાણે પાણી વાસણ ધોવા જેવું પણ પાણી રહ્યું નથી કે કોઈ માણસ વાસણ ધોવે એવું પાણી નથી. તમે અંદર અહીંયા આવીને જોઈ જાઓ વિસ્તારમાં કે માણસોની કેવી હાલત છે કે બધી રીતે કેવી રીતના એ લોકો ઘરના કામ કરે કે બહારના કામ કરે કે બિસ્લરીનો બોટલ લઈએ કે આ બીમારીથી આવા પાણીથી પી પીને માણસો બીમાર પડે છે. અમુક માણસો આ ગટરના પાણીમાં ફટકડી બોળીને પીવે છે, લઈ નથી શકતા એ માણસો. એ લોકોનું શું કરવાનું? આગળ તો કેદુને કરાવી છે રજાઓ, કેદુના કરે છે. આજ પાણી ઢોળે લઈને આવ્યા પાણી, અમે જે ગંદુ પાણી આવે છે એ બોટલોમાં ભરી ના દેખાડી આ લોકોને કે જો આવી રીતનું પાણી આવે છે અમારે અહીંયા. કેમેરામેન ગોપાલ ઠાકોર સાથે રજાક બુખારી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મોરબી.